વડોદરાના સેવ પરિવાર દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ વિવિધ સહાય અંગેની માહિતી આપવા રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલે સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધિત કર્યા હતા। શિવજી કી સવારી સેવ પરિવાર વડોદરા દ્વારા લોકડાઉન એકમાં જરૂરિયાતમંદોને દાતાઓની મદદથી 31,000 જેટલી રેશનની કીટોનું વિતરણ કરાયું હતું। ત્યારે હવે ગોત્રી સાજી હોસ્પિટલ અને આજવા રોડ આઈટીઆઈ કોવિડ કેર સેન્ટરના તબીબો પેરામેડિકલ સ્ટાફ માટે દાતાઓની મદદથી જરૂરી સાધનો પીપીઈ કીટ આપવામાં આવી હતી। રાજ્યના મંત્રી યોગેશ પટેલ દ્વારા સેવ પરિવારના અગ્રણીઓના માધ્યમથી જરૂરિયાતમંદોને લોકડાઉનમાં રેશનિંગ કીટ આપવા ટહેલ કરી હતી, જેમાં અનેક દાતાઓની સહાય થકી વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને 31,000 જેટલી કીટોનું વિતરણ કરાયું હતું। સર્કિટ હાઉસમાં ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિશાલ પંડ્યા, ડીન ડોક્ટર વર્ષા ગોડબોલે, પૂર્વ ડીન ડોક્ટર મીનુ પટેલ, ડોક્ટર ચિરાગ રાઠોડ, ડોક્ટર વિજય શાહ, સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજુ દિવેશ્વર, મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર હુસેન સહિત તબીબોની ઉપસ્થિતિમાં મંત્રી યોગેશ પટેલ અને શિવ પરિવારના સભ્યો દ્વારા ગોત્રી હોસ્પિટલને એક વિડિયો બ્રોન્કોસ્કોપ, બે પોર્ટેબલ એક્સરે મશીન, ડિસ્પોઝેબલ ગ્લોવ્સ, પીપીઈ કીટ, સયાજી હોસ્પિટલને પોર્ટેબલ એક્સરે મશીન, 100 ગ્લોવ્સ, સેક્શન સર્કિટ, ઇન્ફ્યુઝમ પંપ, 5 નંગ તેમજ પીપીઈ કીટ, જ્યારે બાવાણી ઇન્સ્ટિટ્યૂટ માટે 100 પીપીઈ કીટ, N95 માસ્ક અને 100 બેડશીટ આપવામાં આવી હતી। વડોદરા શહેરમાં કોઈ ગરીબ માણસ, મધ્યમ વર્ગનો કોઈ ગરીબ માણસ ભૂખે ના રહે એ માટે શિવ પરિવાર દ્વારા 31,000 કીટ તૈયાર કરવામાં આવી। આનું જે વિસ્તરણ કરવાનું હતું એ માટે પહેલી વાર વડોદરામાં એક પ્રયોગ અમે એ કર્યો કે કોર્પોરેશનના વડોદરા શહેરમાં 19 વોર્ડ આવેલા છે, દરેક વોર્ડમાં 4-4 કોર્પોરેટર છે, આ લોકોને 10 દિવસનો સમય આપવામાં આવ્યો અને જે બિલકુલ મધ્યમ વર્ગના હોય, ગરીબ હોય, જે લોકો સરકારને કોઈ પણ યોજનાનો લાભ ના લેતા હોય એવા 31,000 જેટલા લોકોના નામ તૈયાર કરવામાં આવ્યા અને ઘરે ઘરે જઈને આ લોકોને આપણે કીટ શિવ પરિવાર દ્વારા આપવામાં આવી। ખાસ કરીને વાઘોડિયા વિસ્તાર, ડભોઈ વિસ્તાર તેમજ મુસ્લિમોમાં પણ આપણે 2500 જેટલી કીટો દરેક એરિયામાં આપવામાં આવી। ત્યાર પછી મને ભૂતકાળ પણ યાદ આવે છે, જ્યારે અમે નાના હતા ત્યારે આસામ હોય, બિહાર હોય, ઓરિસ્સા હોય કે ગુજરાતમાં જ્યારે પણ આવું આપત્તિકાલ આવતો હતો એ જ સમય એવો હતો ત્યારે જૂના કપડાં ભેગા કરીએ અને રોડ ઉપર ઊભા રહીને 2-4 આના રૂપિયો ઉઘરાઈને સેવાદળમાં, એટલે કે સરદાર ભવનમાં એ પૈસા જમા કરાવતા। આજે દિવસ યાદ આવે છે કે જૂના કપડાં, ફાટેલા કપડાં આ ગુજરાતમાંથી આ બધા રાજ્યોમાં જતા હતા। આજે સમય બદલાયો છે, આજે સારું અનાજ જો ના મળે તો પણ એની બૂમ પડે, કોઈને સારી સેવા પણ ના મળે હોસ્પિટલની તો પણ આજે લોકો જ્યારે જાગૃત થઈ ગયા છે ત્યારે કોઈ પણ વસ્તુ જો સારી ના મળ થાય તો તરત જ એનો ઉભાપો થાય। ખાસ કરીને વડોદરા શહેરમાં સરકારની જે ગોત્રી હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ અને બીજી આજવા રોડ ઉપર જે આઈટીઆઈ ભવાની ઇન્સ્ટિટ્યૂટ છે, આમાં મુસ્લિમના જે યુવાનો કોરોનામાં ભોગ બન્યા છે એ લોકોને
સરકાર તરફથી સારવાર આપવામાં આવી રહી છે. ભૂતકાળમાં સત્યમ શિવમ સુંદરમ સમિતિ સયાજી હોસ્પિટલનું નવીનીકરણ કરવા માટે પણ કમર કસેલી અને અનેક વોર્ડ આપણે સારા વોર્ડ બનાવ્યા. એટલે આ પહેલો બનાવ નથી કે શિવ પરિવાર કે સત્યમ શિવમ સુંદરમ સમિતિ આવા કાર્યમાં જોડાયું હોય. ઘણાને પ્રશ્ન થતો હશે કે તમે કીટ આપીએ બરાબર છે, પણ હોસ્પિટલમાં આવી વસ્તુ આપવાની કારણ શું? ખાસ કરીને અમારા જે ડૉક્ટર મિત્રો, ખાસ કરીને વિજયભાઈ શાહ અને ગોત્રીના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વિશાલાબેન પંડ્યા, ડૉક્ટર વર્ષાબેન, મીનુબેન સુપ્રિન્ટેન્ડન્ટ SHGના ડૉક્ટર દેવેશ્વરભાઈ, જયાબેન પાઠક, હુસેનભાઈ, ચિરાગભાઈ, નીતાબેન જ્યારે એ હાજર છે, એમને આજથી 10 દિવસ પહેલાં, કારણ કે સરકારમાંથી આરોગ્ય વિભાગમાંથી દરેક વસ્તુ આપવામાં આવે છે, પણ કોરોનામાં જે મહામારી જે છે, વડોદરા શહેર આજે ગુજરાતમાં કોરોનાના દર્દી 3જા નંબરે છે. પહેલું અમદાવાદ, પછી સુરત અને પછી બરોડા. હજે ડૉક્ટરને કીટ આપવામાં આવે છે, એક જ દિવસમાં એક જ દિવસે વપરાતી હોય છે અને પછી એને સાંજે જે એક્સરે આપણે પોર્ટેબલ મશીનો, એટલે આ તૈને હોસ્પિટલ પાસેથી આપણે શું વસ્તુ તાત્કાલિક જોઈએ. સરકારમાં તો આ વસ્તુ મળી જ રહે, પરંતુ આ મહામારીમાં અત્યારે જો સરકાર પાસે લેવા જઈએ તો ઘણો સમય જતો રહે અને દર્દીઓને સારી સારવાર ના મળે. એટલે જે પોર્ટેબલ એક્સરે મશીન છે, કે જે ઘણું અગત્યનું છે, કે આજે સાથમાં મારે દર્દી હોય એને જે એક્સરે રૂમ સુધીને લઈ આવવું પડે અને સમય જાય, તો આ મશીનથી તાત્કાલિક એની સેવા થઈ શકે. તેવી જ રીતે એક અગત્યનું મશીન ફેફસા માટે, કારણ કે આ કોરોના દર્દીનો એટેક ખાસ કરીને ફેફસામાં થતો હતો અને ફેફસામાં કયા ઠેકાને આ કોરોનાની અસર છે એ જો તાત્કાલિક જાણી શકાય તો મને લાગે છે કે તરત જ એની સારવાર થઈ શકે અને દર્દી બચી શકે. આ માટે આ તૈનેવ વિભાગ તરફથી અમને જ્યારે જે જે વસ્તુ લાવવાની યાદી આપવામાં આવી, તાત્કાલિક જ એના ઓર્ડર આપવામાં આવ્યા અને જે સરકારની જે વિવિધ કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, એને જ્યારે મેં કાગળો લખ્યા તો તરત જ એ લોકોએ જે પ્રતિસાદ આપ્યો એનાથી આપણે આ બધી જ વસ્તુ લાવી શક્યા છે. ખાસ કરીને જે વિડીયો બોન્કોસ્કોપ છે, જે ફેફસા માટેનું મશીન, એ 6,15,000નું એ રિલાયન્સના જે માલિક આપણે જે રિલાયન્સના એ આપણે ધનરાજભાઈ એમને મેં ફોન પર વાત કરી તો તરત જ 6,15,000 જેટલી માર્કમાં રકમ એમને મંજૂર કરી. એવી જ રીતે મધ્ય ગુજરાત વીજળી કંપની લિમિટેડ, ગુજરાત આલ્કાલિઝ એન્ડ કેમિકલ અને ક્રેડાઈ, આ તૈને હોય 3,75,000 જેટલું, 3,75,000નું એક એક્સરે મશીન, એવા 3 મશીન આ લોકોએ આપ્યા. તેવી જ રીતે વડોદરા શહેરના જે દાતાઓ છે એમાં ઈ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, એ લોકોએ 2,00,000 રૂપિયા, સેતુ સંસ્થા 2,00,000, સંજયભાઈ પટેલ પૂર્વ સેક્રેટરી BCCI 1,25,00,000 રૂપિયા, સંજયભાઈ પટેલ જામવા 1,00,000, વિમલ પૈસા 51,000, નાનું પૈસા 51,000, ભરતભાઈ પટેલ 51,000, સર્વાત પાનેરી
51,000 એવી રીતે કમલેશભાઈ પારેખે પણ 1,00,000 રૂપિયા આપ્યા. એવી રીતે આપણે પ્રશાંત સત્યેન્દ્રભાઈ 25,000, ડૉક્ટર શ્રેયંતભાઈ ગોરધનભાઈ 25,000, અનિલભાઈ ભૂમિયા 25,000, ગોપીભાઈ તલાટી 25,000. એવી રીતે અમે જેમ જુએ એટલા જ પૈસા દાતાઓ પાસેથી લઈએ છીએ. દાતાઓના ગઈ વખતે જ્યારે આપણે કીટ માટે, અનાજની કીટ માટે 51,51,000 રૂપિયા જેટલું જ્યારે આપણને ડોનેશન મળ્યું, ત્યાર પછી વધારે બીજા ડોનેટરો પોતાના નામ લખાવતા હતા, પણ અમે એના નામ લખી રાખતા હતા. એમની જે બી જે એટલા પૈસા અમને આપવા હોય એ પણ અમે લખી રાખતા હતા. ને જ્યારે બીજા તબક્કામાં એ લોકોને ફરીથી વાત કરી તો તરત જ એ લોકોએ આ બધા પૈસા મોકલી આપ્યા. કહેવાનો મતલબ, હજુ પણ આ તૈને હોસ્પિટલ, કારણ કે વડોદરા શહેરમાં કોઈ પણ દર્દીને એના દવા વગર મૃત્યુ ના થાય એની તમામ જવાબદારી સરકારની છે. સરકાર અને સંસ્થા વડોદરા શહેરની અને વડોદરાના દાનીઓને, કારણ કે જો એક વ્યક્તિનું મોત થાય ઘરમાં, જે આધારસ્તંભ હોય તેનું આખું ઘર વિખરી જાય, માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છે. અને આ પ્રયત્નમાં સફળતા એટલે મળી છે કે ડૉક્ટરો મારી સાથે છે, અને જે પણ તાત્કાલિક સરકારમાં પણ એમને કંઈક પણ વસ્તુ જો તાત્કાલિક જોઈતી હોય તો અમે લોકો ધારાસભ્ય તરીકે, આ શહેરના મંત્રી તરીકે અમે કટિબંધ છીએ. અને તાત્કાલિક જે સરકારમાં કોઈ પણ વસ્તુ ઘરના ગોડાઉનમાં હશે એ તાત્કાલિક અપાવવાની પણ અમે ગેરંટી આપીએ છીએ. ખાસ કરીને આજે એમની નાની નાની વાતો પણ અમે સાંભળી છે,